बनासकांठा जिल्लानो तलाटी मंडळ फरी हड़ताल अने आंदोलनना मार्गो जाय तेवा भणકારા વાગી રહ્યા છે। આ સંભાવના દાંતીવાડાના તાલુકા વિકાસ અધિકારીની મનમાનીના લીધે સર્જાઈ છે। દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓ પાસે આર્થિક માંગણી કરતા હોવાના પણ આક્ષેપ થયા છે। જિલ્લાના તમામ તલાટીઓ અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ થવાની પણ તલાટી મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। દાંતીવાડા તાલુકાના તલાટીઓ દ્વારા 33% જેટલી વેરા વસૂલાત કરવામાં આવતી હોવા છતાં તેમનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત તલાટીઓને ખોટી હેરાન કરવામાં આવતા હોવાથી આગામી 27 જૂનથી તલાટીઓ પોતાના કામથી અળગા રહેવાનું વિચારી રહ્યા છે। આ મામલો એવો છે કે જે 29 તારીખના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની મિટિંગ થઈ, એમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબે સ્પષ્ટ સૂચના આપી કે 30% ઓછી વસૂલાતવાળા તકામંત્રીશ્રીની યાદી મોકલવી, જ્યારે દોતીવાડાના પોથાવાડાના તલાટીની 33% વસૂલાત, છતાં બેનશ્રીએ એમના જાતે એમને ઇન્ક્રીમેન્ટ બંધ કરવાનો હુકમ કરી દીધો। વર્ષ પૂરું થાય 31/3 એમને હુકમ કર્યો, 7 પહોંચે, 2 મહિના સુધી એમને આર્થિક માગણી કરી જે ના સંતોષાણી, એટલે એમને પછી આ ઇજાફો બંધ કર્યો। વધુમાં મારો એવો કહેવો છે, આ તકા મંત્રીશ્રી મિટિંગમાં 15 મિનિટ લેટ આવ્યા હતા, તો એમને જિલ્લામાં દરખાસ્ત કરી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ જોડે એમને એક ઇન્ક્રીમેન્ટ ત્યાંથી પણ બંધ કરાવી, તો શું તલાટીઓના લોકો ભાજીમૂળા સમજી બેઠા છે? રોજ એમની ઈચ્છા થાય એ પ્રમાણે ભારે શિક્ષા કરો ને આવું બધું લક્ષણ અમે જોઈ રહીશું, તો હવે પણ અમે લડી લેવાના જ મૂડમાં છીએ। એટલે આ લોકો જે આખી એક ચેનલ ચાલી રહી છે ભ્રષ્ટાચારની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમથી લઈ અને તાલુકા વિકાસ અધિકારી દોતીવાડા, આખી ચેનલ છે, આ ચેનલને અમારે તોડવી છે। અને દોતીવાડા તાલુકાની ચૂંટાયેલી પોંખે પણ આ બાબતે વારંવાર રજૂઆત કરી છે કે ટીડીઓ શ્રી બહુ ટકાવારી લઈ રહ્યા છે, તો વિકાસના કામમાં ટકાવારી લે સરકારનો શું ઉદ્દેશ આ લોકો ફળીભૂત કરવાના છે? જે પ્રમાણે ટકાવારીની વાત છે તો કઈ રીતે માંગણી કરવામાં આવે છે એ એમને બોતકમ શાખાનું એમનું પેપરમાં આવેલું હતું, તો બોતકમ શાખાના કુલ જે વિકાસના કામ થતા હોય, દાખલા તરીકે 50 લાખના કામ થયા, તો એમાંથી ટીડીએસરી એમના 2-3% એમના એસઓ જોડેથી ઉઘરાઈને લઈ લે છે, આ ધંધો કરે છે। અને બીજું અમારે વધુમાં એવું કહેવું છે કે અમારા એક ટકા મંત્રીશ્રી બેનને અને એક બીજા આપણા તાલુકાના આપણા જિલ્લાના એક સારા તાલુકા વિકાસ અધિકારી છે, એમને થોડી મીઠી નોકજોક થઈ, તો એ બાબતે હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમને મળ્યો, તો એમને કીધું કે ભાઈ બેનને સજા થશે। તો આવો જ અમારો એક બનાવ હતો કે એક ટીડીઓશ્રી અમારા તલાટીને અપમાનિત કરે, તો એમનું કહેવું કે એ સજા હું ના કરી શકું, દરખાસ્ત પણ ના કરી શકે, તલાટીને સજા અને ટીડીઓને સાવરવા, શું ટીડીઓ આપતા આપે છે એ માટે સાવરી રહ્યા છે આ લોકો, કે શું છે એનો ખુલાસો થવો જરૂરી છે અને આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ થવી જોઈએ।